અઠવાલાની સ્થિત જૂની કોર્ટ બિલ્ડિંગને ઉતારી પાડવાની કામગીરી દરમિયાન વકીલોને થતી સમસ્યા તેમજ અન્ય મુદ્દાઓને લઈને આશરે 200 જેટલા વકીલોએ સહીઓ કરીને સુરત જિલ્લા વકીલ મંડળ તેમજ સિટી બાર એસોસિએશનને આવેદનપત્ર આપી તમામ સમસ્યા અંગે તાકીદે સંતોષકારક પગલાં લેવા માટે માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા 1.5 મહિનાથી કોર્ટ કેમ્પસમાં આવેલ જૂની ઇમારતને ડિમોલિશન કરવાની કાર્યવાહી શરૂ છે. તમામ વકીલો, સ્ટાફના માણસો, પક્ષકારો પોતાની સ્વેચ્છાએ જાહેર કરવા છતાં અવર જવર પાર્કિંગ અને ખાસ કરીને સવારે 11 વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિએ પોતાનું વ્હીકલ અંદર લાવવું નહીં. ઉપરાંત જૂની બિલ્ડિંગની ચારેય તરફ પતરાનો શેડ બાંધીને તેની ઉપર ચેતવણી બોર્ડ મરાવ્યું છે, જેમાં ડિમોલિશન થનાર જૂના બિલ્ડિંગમાં આવનાર કોઈ પણ ઇસમને કે પક્ષકારને, વકીલને તથા સ્ટાફના માણસોને કંઈ પણ ઈજા થાય યા અનિચ્છનીય બનાવ બને તે માટે તેઓ પોતે ખુદ જવાબદાર રહેશે અને કોર્ટ ઓથોરિટીની કોઈ જવાબદારી રહેશે નહીં. વકીલો તથા સ્ટાફના માણસોએ બિલ્ડિંગ ઉતારી પાડવા માટે કોઈ પણ આનાકાની કરી નથી અને સાઈડમાં વકીલો પોતાના ટેબલો રાખી બેસે છે, ત્યારે વકીલો અને પક્ષકારોને થતી સમસ્યાઓનું તાકીદે નિરાકરણ આવે તે માટે 198 જેટલા વકીલોએ આવેદનપત્ર આપ્યું હતું.